પણ એક સસ એન્જિન છે, બધાને રિક્વેસ્ટ થવું છે, બધાને સફળ થવું છે, બધાને માંગવું છે, બધાને ખબર છે કે ઈશ્વર માંગે એ બધું આપે છે, મને એકને ખબર છે એવું નહીં, બધાને ખબર છે કે ઈશ્વર ખૂબ 10 મિનિટ ગૂગલ બંધ થઈ જાય ને તો જે 2001 સાલમાં કચ્છમાં ભૂકંપે તારાજી નહોતી થતી ને એથી 20 ગણી તારાજી નુકસાની દુનિયામાં થઈ છે, ખાલી 10 મિનિટ ગૂગલ બંધ રહી તો. જે સકડામાં બેસીને પછી લક્ઝરી કારમાં બેસી અને જે મગજમાં વિચાર આવે એ તમારે નોંધી દેવું. પછી બીજે દિવસે કે ત્રીજે દિવસે એ બંને વિચારનું મૂલ્યાંકન કરવું, તપાસ કરી લો, ગીતા લઈ લો, ભાગવત લઈ લો, મહાભારત લઈ લો, રામાયણ લઈ લો, પુરાણ લઈ લો, બાઇબલ લઈ લો, ક્યાંય લખેલું નથી કે ભાઈ તમે દુકાળ રમો અને ધનવાન બની જાઓ ને તમારા સ્વપ્ન સાકાર થાય. જંગલી ગૂગલ તમને ચર્ચ કરો ને માંગો એ આપે છે. આપણે સ્માર્ટ બોર્ડમાં જોઈએ છીએ, નેટ કનેક્ટ કરી દઈએ એટલે જે માંગો એ તમને મળે. ચર્ચ કરો એ તમને ગૂગલ માંગો એ આપે છે. દાખલા તરીકે તમે ગૂગલમાં સર્ચ કરો કે શેલેણા પ્રાથમિક શાળા તો ગૂગલ આપી, પણ એની એક મર્યાદા છે કે ગૂગલમાં સર્ચ કરો ને તો માહિતી આપી હોય ને એ માહિતી આપવા પહેલાં જાહેરાત આવે, શું આવી જાય, જાહેરાત આવે. મને એ નથી સમજાતું કે ગૂગલની આખી ટીમે 1,00,000 રૂપિયાનો ખર્ચો કર્યો. આપણા ભારતીય છે સુંદર પિચાઈ, હવે એને એનો પગાર કેટલો છે ખબર? આપણા આખા ગામની આવક થાય ને એક મહિનાની, એટલો એનો પર ડેનો પગાર છે. આપણી ગૌરવની વાત છે. હવે એણે ખૂબ મહેનત ને જહેમત કરી, માંગો એ આપે તમને. દુનિયા ઉપર એક સર્વોચ્ચ સત્તા સ્થાપી દીધી. એક સમય હતો કે આપણે ચર્ચ કરતા ને તો કુંડાળું ગોળ 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 કુંડાળું ફરતું, આજ માહિતી માંગો કાલે મળે. મેં એક વખત તાજમહેલ માંગ્યો, સર્ચ કર્યું તાજમહેલ, આજથી 5-7 વર્ષ પહેલા બીજે દિવસે તાજમહેલનો ફોટો આવ્યો. અત્યારે આખી ટીમે એટલી મહેનત કરી, એ કે ચર્ચ કરે ને ચર્ચ કરીને આંગળી જેવી આમ સ્ક્રીન પરથી આમ પાછી પણ આવે ત્યાં એ વસ્તુ આવી છે, એટલી સુવિધા કરી દે. પણ હવે એની મેન મર્યાદા શું છે? માહિતી સર્ચ કરો, માહિતી આવે એ પહેલાં જાહેરાત આવી. હવે મારે તમને જે વાત કહેવી છે કે બસ આ એક સર્ચ એન્જિન છે. હું છે સર્ચ એન્જિન, અને એક આમ આખા દુનિયાનો એક આમ બાપ બની ગયું છે એમ કહી તો હાલ સર્વોચ્ચ સર્વા છે ગૂગલ. જો અત્યાર સુધી આપણે નાના મોટા ધરતીકંપ ભૂકંપને જોયા છે, હવે ધરતીકંપ ભૂકંપ જેટલું નહીં બગાડી શકે ને એટલું આ સોશિયલ મીડિયા આપણને હંફાવી દે એટલી તાકાત છે. જો 10 મિનિટ ગૂગલ બંધ થઈ જાય ને તો જે 2001 સાલમાં કચ્છમાં ભૂકંપે તારાજી નહોતી સર્જી ને એથી 20 ગણી તારાજી નુકસાની દુનિયામાં થઈ છે, ખાલી 10 મિનિટ ગૂગલ બંધ રહી તો. આટલી તાકાત છે સર્ચ એન્જિનની. કોની? હવે જે મારે ચર્ચ એન્જિનની વાત કરવી છે એ ખાસ વાત એ હવે શરૂ થાય છે. મને વિશ્વાસ છે જેમ ચર્ચ ગૂગલ ઉપર તમને વિશ્વાસ છે જે માંગો એ આપશે. તમે એમ કહો કે મારે આમ ઓછે ચોપડો લિપસ્ટિક લેવી છે, કઈ કંપનીની હારી છે, તમે ગૂગલમાં માંગો તો એ આપે છે, તમે તાજમહેલનું ચિત્ર આપો તો એ આપે છે. એથી 1,000 ગણું મોટું, કેટલું? લાખો ગણું મોટું બ્રહ્માંડનું એક સર્ચ એન્જિન છે, અને આપણે કુદરત કહી છે એની ઉપરથી ક્યારેય શ્રદ્ધા ટગાવી નથી. એટલે કુદરત પાસે માંગો એ બધું જ મળી રહેશે એ મારી તમને ચાલે. તમારામાં તેવડ હોવી જોઈએ માંગવાની, પણ વિચારો એવા ત્યારે દબાવો ચતુર છે પાછો, એટલો દયાળુ છે ને એટલો જ કુદરત ચતુર છે કે તમારા મગજમાં તમને સારા વિચાર આવવા નહીં. જેમ ગૂગલમાં સર્ચ કરો અને જાહેરાત આવી જાય ને એમાં બ્રહ્માંડનું જે ગૂગલ છે, બ્રહ્માંડનું જે સર્ચ એન્જિન છે ને એમાં મોહ માયા ને અહંકાર ને સ્વાર્થ ને એવી જાહેરાતો પહેલા તમારા મગજમાં આવી જાય. એટલે મૂળ વસ્તુનો મૂળ વિચાર પણ તમને આવવા નહીં. એક સફળ વિચાર આવી જાય ને તમારી જિંદગી સફળ બની જાય. બાકી ખરાબ વિચારો ને ખરાબ નબળા વિચારો તો દરરોજ મગજમાં આવવાના છે. જેમ ગૂગલમાં જાહેરાત આવી જાય ને રમી ફેશનની જાહેરાત, આપણે કંઈક સર્ચ કરીને એટલે રમી ફેશનની જાહેરાત આવે. રમી રમો અને લાખો રૂપિયા કમાવો ને તમારા જીવનના શું છે કે જુગાર રમો કે રમત રમો અને તમે અમીર બની જાઓ, ધનવાન બની જાઓ. ગીતા લઈ લો, ભાગવત લઈ લો, મહાભારત લઈ લો, રામાયણ લઈ લો, પુરાણ લઈ લો, બાઇબલ લઈ લો, ક્યાંય લખેલું નથી કે ભાઈ તમે જુગાર રમો અને ધનવાન બની જાઓ ને તમારા સ્વપ્ન સાકાર થાય. જંગલી રમી રમો વળી પાછા જાહેરાતની નીચે કે જોખમને આધીન છે, આર્થિક જોખમને આધીન છે, આદત લાગી શકે છે એવું પાછું ઝડપથી બોલી છે. એટલે એ કાયદાકીય રીતે છૂટી છે, નહીતર તો એની ઉપર કેસ થાય. એટલે ભાઈ ક્યાંય નથી લખેલું, તમે કેમ કહો છો કે જંગલી રમી રમો અને ધનવાન બનો? કાયદાકીય રીતે હું એ તમને થોડો કહી શકું,
એટલે પછી સાઈડમાં નોટિસ લખવી પડે કે ધૂમ્રપાન કરના મુના કેમ ધૂમ્રપાન ની વસ્તુ વેસે વ્યસન ની વસ્તુ નીચે લખે તમાકુ હાનિકારક છે કાયદાકીય રીતે એ છૂટી જાય એમ આ રમી ફેશન રમો જંગલી રમી રમો ને લાખો ના રિવોર્ડ્સ મેળવો અને તમારા જીવનના સ્વપ્ન સાકાર કરો એવી જાહેરાત તરત ઘૂસી જાય ને હવે સર્ચ એન્જિન કોનું ગૂગલ કંપની ચુંદર પીચાઈ ને એની ટીમ ઘણી મહેનત કરી 5 વર્ષની બહુ ઊંચે જ લઈ ગયા પણ એ ખરું નિખરું રૂપિયાની કંપની છે તો એની પહેલા જાહેરાત ઘૂસી જંગલી રમી રમો અને તમારા જિંદગીના સ્વપ્ન સાકાર કરો ઠીક જાહે સાકાર તમને આ રમી ને ગેમું છે ને અત્યાર સુધી તમે બહુ રહીના પણ છેલ્લા પીરિયડમાં એટલા માટે આ ટોપિક મેં મુદ્દો લીધો છે કે તમારા મગજમાંથી રમત છે ને એ ડિલીટ કરી નાખજો તો સુખી થાવ મોબાઈલમાંથી ડિલીટ કરો તો વાત એક બરાબર આપણે ઘણી વખત કીધી કે મોબાઈલમાં ગેમું ન હોવી જોઈએ પણ મગજમાં ન હોવી જોઈએ કોઈ શાસ્ત્રમાં નથી લખ્યું કે તમે રમત રમીને જંગલી રમી રમીને જુગાર રમીને તમે ધનવાન બની શકશો ક્યારેય નહીં પેલા કપડાને દેવડ નહીં જો રમે કરશો ને જંગલી રમીને એમાં જુગારની લત લાગી જાય ને આદત ને આર્થિક જોખમ ને લત લાગી શકે છે એ લોકો કહે છે ને તમને જો એ લત લાગી જાય ને તમારી જિંદગી બરબાદ થઈ જાય એટલે કહું છું કે મગજમાંથી અને મોબાઈલમાંથી બંનેમાંથી આ જંગલી રમી જુગાર ને ગેમ થી ભૂકા મને ખબર બહુ મોટો પીરિયડ થાય મેં અમુક વખત વાત ક્લાસમાં કીધી છે કે એ લોકો દુનિયાના મુઠ્ઠીભર લોકો અમીર બની રહે અને એની અમીરાઈ ટકી રહે એ માટે પબ્લિકની એની સમયની બરબાદ કરવા માટે ગેમો મૂકે છે અને એની જાહેરાતો પહેલા આવી છે એમ કુદરત પણ એક સર્ચ એન્જિન છે બધાને વિકસવું છે બધાને સફળ થવું છે બધાને માંગવું છે બધાને ખબર છે કે ઈશ્વર માંગે એ બધું આપે છે મને એકને ખબર છે એવું નહીં બધાને ખબર છે કે ઈશ્વર ખૂબ દયાળુ છે માંગો તે બધું આપે છે પણ હરખું માંગવાય નહીં ત્યાં ઓલી જાહેરાત ઘૂસી જાય એમ તમારા મગજમાં અહંકાર ને સ્વાર્થ ને લોભ ને મોહ ને માયા આ બધું તમારા મગજ ઉપર હાવી થઈ જાય તમને હરખું માંગવાની ઈશ્વર પાસે માંગો અને ન મળે ત્યારે મારી પાસેથી લઈ જાવ પણ ખરા દિલથી ઈશ્વર પાસેથી માંગજો ચોક્કસ આપશે ન આપે ત્યારે મને પાસે યાદ કરજો ચલો પીરિયડ છે જેટલી પ્રગતિ થાય એટલી પ્રગતિ કરજો માતપિતાની જેટલી સેવા થાય એટલી સેવા કરજો સામાજિક સેવા બીજી કાંઈ ન કરો તો કોઈને નડતા નહીં બરોબર ભાઈ કહેતા ભાઈ સમાજ સેવા કરવી એટલે મોટા મોટી સમાજ સેવા કહે તો કે ભાઈ જેના ઉધાર લીધા એના દઈ દે એ જ મોટી સમાજ સેવા બરોબર એટલે જો સમાજની સેવા તમારાથી ન થાય તો કઈ વાંધો પણ તમે કોઈને નડતા તો ટૂંકું ને ટસ ઉદાહરણ ભારે માયલા ચોખા 200-250 રૂપિયા કિલો હોય ને એ આપણી સ્થિતિ કિલો ખરીદવાની ન હોય તો કાંઈ નહીં 500 ગ્રામ ખરીદી અને એ ચોખા ખાઈ ને તમને વિચાર આવે એ જોજો અને આ 2 રૂપિયા કિલો વાળા ચોખા આવે એ ખાઈને વિચાર જોજો બે વિચારોમાં આસમાન જમીનનો ફેર હશે એક વિચાર તમને ગરીબ તરફ લઈ જાય છે એક વિચાર તમને અમીર તરફ લઈ જાય છે સફળતા મેળવવા માટે સફળ વિચારો ઉમદા વિચારો હકારાત્મક વિચારો અને અમીર વિચારો હોવા જોઈએ ગરીબ ઘરમાં તમને જન્મ મળે ને એ કાંઈ કશો દોષ નથી પણ ગરીબ મરી જવું એ ગુનો છે તમને ભગવાને હાથ પગ નાક આંખું કાન હજારો જાતની સુવિધા પ્રકૃતિ બધું આપ્યું છે રળવા તો જો તમે ગરીબના ગરીબ મરશો તો એ ગુનો હશે શું હશે ગુનો હશે વિચારો ઉમદા હોવા જોઈએ પરિશ્રમ હોવો જોઈએ એટલે આપણે ગરીબમાંથી બહાર નીકળવાના હંમેશા પ્રયત્ન હોવા જોઈએ જે સકડામાં બેહીને પછી લક્ઝરી કારમાં બેહી અને જે મગજમાં વિચાર આવે એ તમારે નોંધી લેવો પછી બીજે દિવસે કે ત્રીજે દિવસે એ બંને વિચારનું મૂલ્યાંકન કરવું તપાસવા કયો વિચાર તમને સફળતા અપાવે એવો હતો કયો વિચાર તમને ધનવાન બનાવે એવો હતો આ વસ્તુ તમારે માર્ક કરી લેવું અમીર લોકો છે ને અમીર લોકો એ તમને ખબર હોય તો હોટલ તાજ જેવી મોટી હોટલમાં 500 રૂપિયાની કોફી પી લેશે હું એને ખબર નહીં હોય કે કોફી 5-10 રૂપિયાની બજારમાં મળે છે હું એ ગાંડા હશે અને એ હું સીધા અમીર બની ગયા છે ના એને 2 રૂપિયાની કોફી પીધેલી છે 50 પૈસાની કોફી પીધેલી છે પણ એ એના વિચારો અમીર છે એટલે તે સારું થાય છે સારો ખર્ચો કરે છે એટલે વિચારો હંમેશા અમીર રાખવા ગરીબ વિચારો તમને ગરીબ બનાવે છે એમ છતાંય તમને જો એ ઉદાહરણ સમજમાં ન આવે તો ટૂંકું ને ટસ ઉદાહરણ ભારે માયલા ચોખા 200-250 રૂપિયા કિલો હોય ને એ આપણી સ્થિતિ કિલો ખરીદવાની ન હોય તો કાંઈ નહીં 500 ગ્રામ ખરીદી અને એ ચોખા ખાઈને તમને વિચાર આવે એ જોજો અને આ 2 રૂપિયા કિલો વાળા ચોખા આવે એ ખાઈને વિચાર જોજો બે વિચારોમાં આસમાન જમીનનો ફેર હશે એક વિચાર તમને ગરીબ તરફ લઈ જાય છે એક વિચાર તમને અમીર તરફ લઈ જાય છે સફળતા મેળવવા માટે સફળ વિચારો ઉમદા વિચારો હકારાત્મક વિચારો અને અમીર વિચારો હોવા જોઈએ
ગરીબ ઘરમાં તમને જન્મ મળે ને એ કાંઈ કશો દોષ નથી, પણ ગરીબ મરી જવું એ ગુનો છે. તમને ભગવાને હાથ પગ નાક આંખું કાન હજારો જાતની સુવિધા પ્રકૃતિ બધું આપ્યું છે રડવા, તો જો તમે ગરીબના ગરીબ મરશો તો એ ગુનો હશે. શું હશે? ગુનો હશે.